नक्की बोलो, सावर नी नीचे नहीं नहावानो, बाथ टब नी अंदर नहीं नहावानो, होय तो बाजू पर आपो पुरुषार्थ। हम ऊंचा करो तो खबर पड़े, धर्म पुरुषार्थ। सेव वोटर ना अत्यारे जे नाराओ लगाड़वामां आवे छे ने, बीजू कोई कारण नथी, तमे ज कारण छो। जे जग्याए नावा माटे चार पवाला जोईए, ए जग्याए तमे चार बाल्दीओ वापरी नाखो, पछी सेव वोटर ना करवू पड़े तो बीजू शुं करवू पड़े? चार बाल्दी नाखो तो आम काळामांथी गोरा थई जाओ तो શું થાય? કલર વોઈ કા વોઈ રહેગા? ચેન્નઈમાં એક માણસ ગયો કે લક્ષ કિતને મેં દીયા? બોલો કે 1 રૂપિયા 50 પૈસા. રેક્ષોના? તો કે 1 રૂપિયા 50 પૈસા. દવ? તો કે 1 રૂપિયા 50 પૈસા. લાઈફ બોય? તો કે 1 રૂપિયા 50 પૈસા. બોલો ચેન્નઈ વાળા વિચારમાં પડી ગયો, જે સાબુ લેવા ગયો તો કે સબ મેં 1 રૂપિયા 50 પૈસા. એસા ક્યુ? તો કે સાબુ કોણ સા ભી લો લેકિન કલર એક હી રહેને વાલા, તામિલનાડુ નું કલર એક જ હોય. હવે મદ્રાસ નહીં બોલવાનું, શું બોલવાનું? ચેન્નઈ. એક જણે સરને પૂછ્યું, સર, સરે શિક્ષક છોકરાને પૂછ્યું, આ ચેન્નઈ કેમ કહેવામાં આવે? કે સિટી વાય છે, લોકો લુંગી પહેરે, એમાં ચેન હોય જ નહીં, એટલે ચેન્નઈ. પેન્ટમાં આવે છે. ધારણા વિક્રમ જરા ઊંચા કરો. આ વિડીયો વાળાને કહું તમારી સમક્ષ ઘુમાવે, ઘુમાવજો ભાઈ. હા તો ઘુમાવજો, તો આ જરા સારી રીતે કરશે. કેટલા જીવોને અભયદાન આપો તમને ખબર છે? 4 ગ્લાસથી વધારે પાણી આ શરીર પર નહીં નાખવાનું. તમે અભિગ્રહ લેશો ને એની સાથે અસંખ્ય અસંખ્ય જીવોને તમે અભયદાન આપવાનું જબરજસ્ત પુણ્ય બાંધી રહ્યા છો. પર્યાવરણ વગેરે તો નંબર 2માં છે, ધર્મ જૈના જીવદયા અહિંસા નંબર 1માં છે. કોરોના એ બીજું કઈ નથી, મહામારી બીજું કઈ નથી, મન મૂકીને કરેલી હિંસા એનું આ પરિણામ કોરોના છે. ધારણા વિગ્રહ આ જોડો બરાબર. છેલ્લે 1 મહિનાની લેજો. પહેલા નંબરમાં લાઈફ ટાઈમ, બીજા નંબરમાં 1 મહિનો, અને ત્રીજા નંબરમાં 1 ડે. આજના દિવસ, આજે તો નાઈને જાય વાત ભલું પૂછો, હજી સાંજે નાવાનું બાકી હશે. હા, સુરતી લાલા તો 2 વખત નાતા હોય. કોરોના છે એટલે ઘડી ઘડી હે, આ ધોધો ને છૂ છૂ કર્યા જ કરવા. ધારણા અભિગ્રમ બજો કઈ અન્નતના ભોગેણમ સહસ્ત્રગણ માત્રગણ સવસ્ત્યગણ મોશ. તમારો ધંધો ચાલે કે ન ચાલે, લોકડાઉનમાં અમારો ધંધો તો ચાલવો જ છે. પુરુષાર્થ, અર્થને કામને ગૌણ કરો, ધર્મને મુખ્ય કરો. તમારી સામે 3 પુરુષાર્થ બતાવું છું, ધર્મના 3 પુરુષાર્થ. એક ઇઝી પુરુષાર્થ, એક મીડિયમ પુરુષાર્થ અને એક હેવી પુરુષાર્થ. મોક્ષ તો આ ભાવમાં નથી જ મળવાનો, છતાં આ પુરુષાર્થના 3 પ્રકાર પાડીને તમને તમારા ધર્મના પુરુષાર્થની અંદર મજબૂત કરવા માટેની વાત કરું. નંબર 1, ઇઝી પુરુષાર્થ. ઇઝી પુરુષાર્થ એટલે નૌકારસી, ઇઝી પુરુષાર્થ, રાઈટ? આજે નૌકારસી કોને કરીશ? એટલે એકાશું દેશનું આમેલ બધું આવી ગયું લગભગ બધા, છતાં કેટલાક ભાગશાળી એવા હોય છે. નૌકારસી નહીં, ઉઠવું એટલે પાણી જોઈએ, ઉઠવું એટલે પાણી. પાછું કોક ડોક્ટર કે કોક વૈદ્ય ભરમાવી દીધું છે કે 1 ગ્લાસ 2 ગ્લાસ પહેલા પાણી પી લેવા. એક 1/2 કલાક માટે નૌકારસી ચૂકી જવાનું? અને તમારી તો નૌકરસી હજી ટાઈમસર આવતી છે, તમારા દીકરાની તો છે ને કોર્સી આવી જાય છે. સમજાણું કઈ? સમજાણું ખોલીને કહું. હજી મુંબઈની અંદર બપોરે હું ગોચરી ઓરવા ગયો 11-11:30 વાગે, અને ઓર્યા પછી બેન મને કહે કે સાહેબ સાડ પોરસી કેટલા વાગે આવે? બેન હવે એવું બધું રોજનું ક્યાંથી યાદ આવે? પંચાંગમાં જોઈ લો. અને બેન ફટાફટ પંચાંગમાં જોઈ આવ્યા. મને કે સાહેબ 2 મિનિટ ઊભા રહી જાઉં, એનું શું કામ છે? બસ મારા છોકરાને ઉઠાડું, એને તમે 60 પોરસીનું પચખાણ આપો. તારા દીકરાને ઉઠાડવા માટે મારે 2 મિનિટ રાહ જોવાની? એનું પચખાણ છે ને અમારે આપવા ન આપવાનું હોય તમારે, એવા બધું હોમ ડિલિવરી.
સવારે ઘરે આવીએ ને પચકા સવારે ઘરે ઉઠો ઉઠો મારા સાહેબ આવી ગયા છે તમારે કઈ વિનંતી કરવા લાંબા નહીં થવાનું ઈઝી નૌકારસી નું પચકાણ પણ તમે જો નૌકારસી ના સમય લ્યો ને તો એ પણ બે નંબરનું પચકાણ કહેવાય એક નંબરનું ના કહેવાય એક નંબરનું પચકાણ એટલે સૂર્યોદય વખતે પચકાણ લ્યો એ એક નંબરનું પચકાણ છે એનો મતલબ એ ઉઠવાનું ક્યારે સૂર્યોદય પહેલા સવારના પ્રતિક્રમણમાં પચકાણ ધારવાનું છે લગભગ નૌકારસી થાય છે બરાબર છે લગભગ પૂજા થાય છે કે નહીં અત્યારે કોરોનાની વાત બાજુ પર મૂકો પણ ઇઝી પુરુષાર્થ હું પૂજાને ઇઝી પુરુષાર્થ આ સુરતી લાલાઓને કે જેઓ વાવથી આવ્યા હોય ભાભરથી આવ્યા હોય ડીસાથી આવ્યા હોય કે દુનિયાભરમાંથી તમે અહીંયા આવ્યા હશો પણ તમારે મન પૂજા ઇઝી પુરુષાર્થ છે કારણ તમારી ઈચ્છા હોય કે ન હોય તમારા ઘરની પરંપરા છે તમારા ઘરના સંસ્કાર છે તમારા મા બાપે આપેલા તમને સંસ્કાર છે કે ભાઈ રોજ પૂજા તો કરવી જ પડશે એટલે તમે વેસુ જાઓ કે પાલ જાઓ જ્યાં જશો ત્યાં 5 મિનિટના ડિસ્ટન્સમાં શું શોધશો